नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे पाठ छ खाधा विना न चाले विषे अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, आपणने बधाने खबर ज छे के खाधा विना न चाले, खाए नहीं तो आपणने शक्ति न मळे। एटले आपणे केवो खोराक लेवो जोईए? तो विद्यार्थी मित्रों, आपणे समतोल आहार लेवो जोईए। शरीरने शक्ति मळी रहे ते माटे आपणे पोषणयुक्त खोराक जरूरी छे। खोराक आपणने कार्य करवानी शक्ति पूरी पाड़े छे, शरीरनी वृद्धि करे छे अने रोग सामे रक्षण मेळवानी पण शक्ति आपे छे। खोराकना बधा ज पोषक घटको मळी रहे तेवो आपणे समतोल आहार लेवो जोईए। आपणा शरीरने पूरता पोषक तत्वो मळी रहे तेवो खोराक लेवो जोईए, जેવો કે દૂધ, જુદા જુદા અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને પાકા ફળોનો સમાવેશ થાય તેવા આપણે ભોજન કરવો જોઈએ। આપણે એકની એક જ વસ્તુ દરરોજ ખાવાથી કે ન પાવતી વસ્તુઓ ન ખાવાથી અમુક તત્વોની ઉણપ રહે છે, પરિણામે રોગનો ભોગ બનીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપણને દરરોજ ખાવાની એકને એક વસ્તુ ખાવાની કે ન ભાવતી વસ્તુઓ ન ખાવાની એવી આપણે ટેવ હોય છે, તો તેનાથી આપણને અમુક તત્વોની ઉણપ રહે છે। ધારો કે કોઈને બટેકાનું જ શાક ભાવતું હોય, લીલા શાકભાજી ન ભાવતા હોય, તો તેનામાં પોષક તત્વોની ઉણપ રહે છે, પરિણામે તેને રોગ થવાની સંભાવના રહે છે। પછી આપણે જોઈએ કે આપણા ભારતના જુદા જુદા રાજ્યોના લોકો હોય છે તેમના ખોરાકમાં ભિન્નતા જોવા મળે છે, કે તમિલનાડુ, કેરળના લોકો, ગુજરાતના લોકો, આ બધા લોકોનો ખોરાક અલગ અલગ હોય છે। જેમ કે આપણા લોકોનો ખોરાક ગુજરાતી થાળી છે, પંજાબના લોકોનો પંજાબી, એ રીતે અલગ અલગ ખોરાક હોય છે, જુદા જુદા રાજ્યનો ખોરાક અલગ અલગ હોય છે। તો આપણે આ સમતોલ આહાર વિશે શીખ્યા, હવે આપણે જોઈએ કે આપણે કેટલીક ટેવો સુટેવો હોય છે કે ખોરાક કેવી રીતે લેવો તે આપણે જોઈએ। તો ખોરાક ચાવીને ખાવો જોઈએ, અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી જોઈએ, રોજના આહારમાં લીલા શાકભાજી લેવા જોઈએ, આહારમાં ફળોનો ઉપયોગ કરવો જોઈએ, જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા જોઈએ જેથી આપણા દાંતમાં કીટાણુ ના રહે। આ રીતે આપણે ખોરાકની સુટેવો પાડવી જોઈએ કે જેથી આપણને રોગો ના થાય અને બધા પોષક તત્વો પૂરા પડી રહે શરીરમાં। તો હવે આપણે જોઈએ પાઠ, પાઠ છ, ખાધા વિના ન ચાલે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા જેવડા છોકરાઓનું રાઉન્ડ આપ્યું છે અને તે બધા અલગ અલગ રાજ્યના છે। તમને દેખાય છે તમારા જેવડા છોકરાઓનું અહીંયા રાઉન્ડ છે, કરીને બધા રાઉન્ડ કરીને બધા બેઠા છે અને આ બધા જ છોકરાઓ અલગ અલગ રાજ્યના છે। અને આપણે જોઈએ કે છોકરાઓ શું ચર્ચા કરી રહ્યા છે, તો આ છોકરો જોઈએ તો તે શું કહી રહ્યો છે કે મેં ગઈ રાત્રે મેં બાજરાનો રોટલો અને ગોળ ખાધા હતા। તો આ છોકરો એમ કહે છે કે મેં ગઈ રાત્રે બાજરાનો રોટલો અને ગોળ ખાધા હતા। પછી આ છોકરી એમ કહે છે કે મેં દાળ ભાત બનાવ્યા હતા। આ છોકરી એમ કહે છે કે મેં દાળ ભાત બનાવ્યા હતા એટલે એને દાળ ભાત ખાધા હશે। પછી આ છોકરી એમ કહે છે કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું નહોતું। તો આ છોકરી બધાને એમ કહે છે કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું નહોતું। પછી આ છોકરી એમ કહે છે કે મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। એટલે આ છોકરી એમ કહે છે કે મારી મમ્મીએ ઇડલી બનાવી હતી કે જે મેં ખૂબ ખાધી અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી। આ છોકરો એમ કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી, અમે એની ખૂબ જ મજા માણી। એટલે આ છોકરાના મમ્મી જ્યાં કામ કરે છે ત્યાંથી તે એમના માટે દાબેલી લાવ્યા હતા
અને તે એને ખાધી અને ખૂબ જ મજા કરી. પછી આ છોકરી એમ કહે છે કે માએ ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા. તો આ છોકરી એમ કહે છે કે મારા મમ્મીએ ખીર અને પૂરી બનાવી હતી કે જે મને ભાવતી નથી, એટલે કે મને પસંદ નથી, એટલા માટે મેં પુડલા ખાધા. પછી આ છોકરો એમ કહે છે કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વાર ગયો હતો, અમે રોટલી અને દાળ જમ્યા. એટલે આ છોકરો એમ કહે છે કે તે તેની દાદી સાથે લંગર માટે ગુરુદ્વાર ગયો હતો, ત્યાં તેને રોટલી અને દાળ જમી. તો આપણને દેખાય છે કે આ બધા છોકરાઓનો ખોરાક અલગ અલગ છે, એ પરથી સાબિત થાય કે એ અલગ અલગ રાજ્યના હશે. આ છોકરો પંજાબનો હશે, પછી આ છોકરી કેરળની હશે, આ છોકરાએ બાજરીનો રોટલો અને ગોળ ખાધા કદાચ રાજસ્થાનનો હશે. આ રીતે આપણે આ બધા છોકરાઓ અલગ અલગ રાજ્યના છે, આના વિશે આપણે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ખોરાક હોય છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું પાઠમાં. અત્યારે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે, યાદ કરો અને લખો. ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો આ એક થાળી આપી છે, ત્યાં તમારે અહીંયા લખવાનું છે કે તમે ગઈકાલ રાત્રે શું જમ્યા હતા. તમે ગઈકાલ રાત્રે જે જમ્યા હોય તે અહીંયા તમારે લખવાનું છે, કે ભાખરી ખાધી હોય તો અહીંયા ભાખરી, શાક ખાધું હોય તો શાક, દૂધ પીધું હોય તો દૂધ, ખીચડી ખાધી હોય તો ખીચડી, છાશ પીતી હોય તો છાશ. તમે જે ગઈકાલ રાત્રે જમ્યા હોય તે અમારે તમારે અહીંયા લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. વિચારો અને કહો. તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં તમારે એવું લખવાનું છે કે તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે. તો તમારે અહીંયા એવું કાંઈ નથી લખવાનું કે મને પેટમાં બિલાડા બોલે છે, ઉંદર બોલે છે, એ રીતે નથી લખવાનું. પણ શું લખવાનું છે કે મને ભૂખ લાગે છે ત્યારે પેટ ખાલી ખાલી લાગે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી, અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે. આ ઉપરથી મને ખબર પડે કે મને ભૂખ લાગી છે. પછી શું કહ્યું છે, શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે? તો હા, આપણા ઘરે ઘણીવાર એવું બને છે કે આપણા ઘરે જમવાનું બન્યું ન હોય, કારણ કે 3 કે 4 દિવસ સુધી મમ્મી બીમાર હોય તો ઘરમાં રસોઈ બની શકતી નથી, પરિણામે આપણે બહારથી ભોજન લાવવું પડે છે. પછી આગળ શું કહ્યું છે, શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો કેમ? તો ના, બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો નહોતો, કારણ કે બધા જ બાળકો જુદા જુદા કુટુંબના હતા. આપણે આગળ જે રાઉન્ડમાં બેઠા હતા છોકરાઓની ચર્ચા કરી, તે જ છોકરાઓને અહીંયા વાત થાય છે કે શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો. તો આપણે આગળ જોયું બધા બાળકોએ અલગ અલગ ખોરાક ખાધો હતો, કારણ કે તે બધા બાળકો જુદા જુદા કુટુંબમાંથી આવે છે અને એ બાળકો બધા ભારતના જુદા જુદા રાજ્યમાંથી પણ હોઈ શકે, માટે બધા બાળકોનો ખોરાક જુદો જુદો હતો. પ્રશ્ન 5. હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા પર લખો. એટલે કે આ પ્લેટમાં તમે જે નામ લખ્યા હતા કે ગઈકાલ રાત્રે તમે શું જમ્યા, તે બધા બ્લેકબોર્ડ પર લખવાના છે. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હો અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો? તો જ્યારે આપણે ખૂબ જ ભૂખ્યા હોય ત્યારે શું કરીએ, ખાવા માટે આપણી પાસે કંઈ જ ન હોય તો આપણે મમ્મીને કહીએ છીએ કે મમ્મી જલ્દી જમવાનું બનાવી દો, મને ખૂબ જ ભૂખ લાગી છે, એવી આપણે જીદ કરીએ છીએ. અથવા મમ્મી પાસેથી પૈસા લઈને બજારમાંથી બિસ્કિટનું પેકેટ કે વેફરનું પેકેટ લઈ લાવીને ખાઈએ છીએ. હવે આપણે આગળ જોઈએ. તો અહીં શું કહ્યું છે, વિપુલનું કુટુંબ. વિપુલના ઘરમાં 4 સભ્યો છે. વિપુલના ઘરમાં કેટલા સભ્યો છે?
विपुल ना घर में चार सभ्य छे, विपुल खाए छे, एवं बधा खाता नथी। शू तमे एवं विचारो छो के विपुल जमे छे एवं ज घरना बीजा लोको जमता नथी के जमी सकता नथी, एवं केम थतु हशे? तो शू कहे छे के विपुल जे खाए छे तेवुं घरना बधा सभ्यो खाता नथी। तो आपणे एवुं विचारीए छे के विपुल जमे छे एवुं ज बीजा घरना लोको केम जमता नथी के केम जमी सकता नथी, एवुं केम थतु हशे? तो चालो आपणे जोईए के विपुलना कुटुंब विशे जाणीए के ते लोको विपुल खाए छे तेवुं बधा खाता केम नथी। तो शाळाएथी पाछा आवता विपुल मकाई डोडा लईने आव्यो। એટલે કે શાળાએથી વિપુલ પાછો આવે છે ત્યારે તે રસ્તામાંથી મકાઈનો ડોડવો લઈને આવે છે। તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુન્ની ક્યાં છે? મારે તેને જોવી છે। તો મુન્ની જે છે તે વિપુલની નાની બહેન છે। તેની માતાએ કહ્યું, મુન્ની ઉપરના રૂમમાં છે। તો વિપુલે તેની દાદીનો હાથ પકડીને કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો। તો આપણે જોયું કે વિપુલના ઘરમાં કોણ કોણ રહે છે? વિપુલ, તેની દાદી, તેની નાની બેન મુન્ની અને તેની માતા। તમે પણ મારી સાથે ઉપર આવો। તો તેની માતાએ વિપુલને રોક્યો, કહ્યું, બાને ભોજન કરી લેવા દે। વિપુલની મમ્મીએ વિપુલને શું કહ્યું કે બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે। એટલે વિપુલની મમ્મીએ તેની દાદી માટે દાળમાં રોટલી પલાળી છે। તો દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? એટલે કે દાદીને ગળપણવાળી દાળ ભાવતી હશે, એટલે દાદીએ કહ્યું કે શું તે દાળમાં ખાંડ નાખી છે? તો વિપુલની માતાએ શું કહ્યું કે વિપુલની માતાએ કહ્યું કે મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે। તો વિપુલની મમ્મીએ કહ્યું કે દાળ મેં ચાખી છે, તે સારી જ બની છે। પછી આગળ જોઈએ, વિપુલે તેના દાદીની થાળી લીધી, તે દોડીને ઉપર ગયો, તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું। તો વિપુલે દાદીની થાળી લીધી અને તે દોડીને ઝડપથી ઉપર ચડી ગયો। તેણે દાદીને કહ્યું કે તમે ઉપર આવો। તો દાદીએ શું કહ્યું કે હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત પર ચડી જતી। એટલે કે દાદીની અત્યારે ઉંમર થઈ ગઈ છે, દાદી વૃદ્ધ થઈ ગયા છે, એટલે તે વિપુલને કહે છે કે હું જ્યારે તારા જેવડી હતી ત્યારે તો હું ફટાફટ થોડીક જ વારમાં પર્વત પર ચડી જતી હતી। પછી વિપુલ મકાઈ ડોડા ખાતો હતો, તેણે તેના મમ્મીને મકાઈ આપી। વિપુલ મકાઈનો ડોડવો ખાતો હતો, તેણે તે ડોડવો તેની મમ્મીને આપ્યો। પછી વિપુલે હાથ ધોઈ લીધા, પછી નાની મુન્નીને ઉચકી, પછી વિપુલે હાથ ધોઈને તેની બેન નાની છે મુન્ની છે તેને ઉચકી। અચાનક મુન્ની રડવા લાગી, તો મામીએ કહ્યું, તે ભૂખી થઈ છે, માં મુન્નીને ખવડાવવા નીચે બેઠી। મામીએ કહ્યું કે તે ભૂખી થઈ છે, એટલે માં મુન્નીને ખવડાવવા નીચે બેઠી। તો તેની મમ્મી મુન્નીને ખવડાવવા નીચે બેઠા। હવે આગળ જોઈએ, વિચારો અને લખો। તો આપણે અત્યારે જે ચર્ચા કરી વિપુલના કુટુંબ વિશે તેના કેટલાક પ્રશ્નો નીચે આપ્યા છે, તેના આપણે જવાબ જોઈએ। દાદી કેમ જલ્દી દાદરા ચડી શકતા નથી? તો વિદ્યાર્થી મિત્રો, દાદી કેમ જલ્દી દાદરા ચડી શકતા નથી? કારણ કે દાદી ખૂબ જ ઘરડા હોવાથી અશક્ત છે, તેથી તે જલ્દી દાદરા ચડી શકતા નથી। પછી શું કહ્યું છે, દાદીને કેવી દાળ પસંદ છે? તો આપણે આગળ જોયું હતું કે દાદીને ખાંડ નાખેલી દાળ પસંદ છે, એટલે કે દાદીને ગળપણવાળી દાળ પસંદ છે। પછી શું કહ્યું છે, તમને કેવી દાળ ભાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને જેવી દાળ ભાવતી હોય તે તમારે અહીંયા લખવાનું છે। હવે આપણે આગળ જોઈએ, વાર્તામાંના કેટલાક સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે કેમ? તો વાર્તામાંના ત્રણ સભ્યો, એટલે કે આપણે જે વાર્તા કરી તેમાં ત્રણ સભ્યો જે છે તે મકાઈના ડોડા ખાઈ શકે છે, જેમ કે વિપુલ,
તેની મમ્મી અને તેના મામી મકાઈનો ડોડો ખાઈ શકે છે. તે ત્રણેય ઘરડા નથી, તેમના દાંત સ્વસ્થ અને મજબૂત છે. જ્યારે દાદીના દાંત ગડપણના કારણે પડી ગયા છે અને મુન્ની નાની છે તેથી તેને હજુ દાંત આવ્યા નથી, તેથી તે મકાઈના ડોડવા ખાઈ શકતા નથી. આગળ જોઈએ. શું ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે કેમ? તો ના, ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે નહીં, કારણ કે તેમના મોટા ભાગના દાંત પડી ગયા હોય છે અને થોડા દાંત હલતા હોવાથી દુખતા હોય છે. પછી શું કહ્યું છે? 4 મહિનાની મુન્ની તેના માતાના દૂધ પર રહે છે, એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? તો આપણે જોઈએ છીએ કે નાના બાળકોને દાંત હોતા નથી, આથી તેઓ પોતાની માતાનું જ દૂધ લે છે, કારણ કે માતાનું દૂધ એમના માટે સંપૂર્ણ ખોરાક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે આગળનો પાઠ આવતા વિડીયોમાં ભણીશું.